રાધનપુરમાં સરકારી જમીનમાં દબાણ થતા દબાણ દૂર કરાયું છે। રાધનપુર નાયબ કલેક્ટરના હુકમને લઈને દબાણ દૂર કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1 માં આવેલી હવેલીવાસમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે। સિટી સર્વે સીટ મિલકત નંબર 1067 નું દબાણ દૂર કરાયું છે। રાધનપુરના જાણીતા બિલ્ડર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। સરકારી જમીનમાં વરંડો એટલે કે દિવાલનું કરવામાં આવ્યું હતું દબાણ। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચીફ ઓફિસર અને પોલીસ દ્વારા સ્થળ પર પોલીસ દબાણ હટાવવાની કામગીરી કરી હતી। રાધનપુર હવેલીવાસ ખાતે સી સરકાર ઉપર કોઈ બિલ્ડરે દબાણ કર્યું હતું, તો કોણ છે બિલ્ડર અને કેવા હુકમથી આપ તોડવા માટે પહોંચ્યા છો? પ્રાંત અધિકારી શ્રી રાધનપુર દ્વારા હુકમ કરવામાં આવેલો, જે હુકમને અનુલક્ષીને મામલતદાર શ્રી રાધનપુરે નગરપાલિકાને આદેશ કરતા આજરોજ હવેલીવાસ ખાતે શ્રી સરકાર જગ્યા ઉપર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી। કયો બિલ્ડરે આ દબાણ કર્યું હતું? અરજદારને વાદી પ્રતિવાદીના નામથી હું વાકેફ નથી, પરંતુ અમને હુકમ મળ્યો અને વિસ્તાર અને ભૂતકાળની અંદર આ જગ્યા પર સિટી સર્વેની માપણી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી, જેને ધ્યાને લઈ અને દબાણવાળી જગ્યા દૂર કરીને ખુલ્લી કરાવવામાં આવી છે। અરે હવેલીવાસ વિસ્તાર છે ને, મારું નામ શેખ અબ્દુલ મુનિમ ગુલાબભાઈ છે। આ મારું મકાન છે અહીંયા આગળ, ને મારા બાપા કનમ મામલતદાર ઓફિસમાં પટાવાળામાં હતા, તેમણે કનમ આ જગ્યા સી સરકાર હતી, તેમણે માંગણી કરી હતી, એમને ગ્રાન્ટ કરવામાં આવેલ હતી, ને એના પછી અમે બાંધકામ કર્યું। એના પછી આ એક રાધનપુરના મેમણ જાકીરભાઈ મેમણ, જે બિલ્ડર છે રાધનપુરના, તેઓ દાદાગીરી કરીને અમારો રસ્તો બંધ કરવા માટે કરીને ગેરકાયદેસર રીતે વંડો કરી નાખેલો હતો, જે કનમ પ્રાંત સાહેબે છેલ્લે હુકમ કરીને સી સરકાર ખાતે દાખલ કરવાનો હુકમ કરેલ છે, તેના અનુસંધાને આજે રાધનપુર નગરપાલિકાવાળા આ બાંધકામ તોડવા માટે કરીને આવેલા છે, દબાણ દૂર કરવા માટે। આ રસ્તાની જગ્યા છે, તમને સંતોષ? આ દબાણ દોડી આમાં અમને કનમ સંતોષ છે, પૂરેપૂરો સંતોષ છે। તંત્રની કામગીરી તમને કેવી લાગી? તંત્રની કામગીરી બહુ સરસ છે। BS9 TV સાથે પ્રહલાદ ઠાકોર, રાધનપુર।